મળ્યો અવાજ. નોબત હવે YouTube પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 27 નવેમ્બર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જામનગરમાં ગુરુદ્વારા ચોકડી અને અંબર ચોકડીએ ભારે ટ્રાફિક હોય છે. અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવા વર્ષોથી માંગ ઉઠી રહી હતી. ગત મે મહિનામાં કમિશનર સતીશ પટેલે આ મુદ્દે શહેરી વિકાસ મંત્રાલયને રજૂઆત કરી હતી. ઓગસ્ટમાં સ્થાનિક પદાધિકારીઓએ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. આખરે આ પ્રયાસો સફળ થયા છે. રાજ્ય સરકારે આ ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંદાજે 65 કરોડના ખર્ચે ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી સુધી ફ્લાયઓવર બ્રિજ બનશે. ઉલ્લેખનીય છે કે ગત બજેટમાં પણ રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે જોગવાઈ કરી હતી. આ ઓવરબ્રિજ 960 મીટર લાંબો ફોન લેન બ્રિજ હશે. સંસદમાં આજે કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે અગત્યનો ખુલાસો કર્યો હતો. સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 60 વર્ષ યથાવત રાખવામાં આવી છે. આ પૂર્વે નિવૃત્તિ વય ઘટાડીને 58 વર્ષ રાખવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ તકે એ પણ ખુલાસો થયો કે ભ્રષ્ટ કર્મચારીઓને સરકાર ફરજિયાત નિવૃત્ત કરશે. આ વર્ષે 21 ભ્રષ્ટ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. જામનગરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઘટી રહ્યો છે એવું લાગી રહ્યું હતું, પરંતુ ડેન્ગ્યુને કારણે 11 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં તંત્ર ફરી કામે લાગ્યું છે. કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી મરિયમબેનને ડેન્ગ્યુ થયો હતો. તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેને કિડની અને લીવરની પણ તકલીફ થઈ હતી. હોસ્પિટલમાં જ રજા મળ્યા પછી ઘરે આવ્યા પછી મરિયમબેનનું મૃત્યુ થયું હતું. લાલપુરના અશોકભાઈ ગોહિત ગત સવારે ઘેરથી નીકળ્યા પછી ગુમ થયા હતા. દરમિયાન બપોરે પોલીસને એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. ફોનમાં કાસમભાઈ નૂરશા શામદારના ઘરમાં મૃતદેહ પડ્યો હોવાની બાતમી દેવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ કરતા અશોકભાઈનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે જીજી હોસ્પિટલમાં મોકલી તપાસ આરંભી હતી. જે ઘરમાંથી મૃતદેહ મળ્યો તે કાસમભાઈના પરિવારજનોની પૂછપરછ કરી હતી. મૃતકના પિતા હસમુખભાઈએ મૃતકને કાસમભાઈની પુત્રી રઝિયા સાથે પ્રેમ હોવાનો ખુલાસો કર્યો હતો. મૃતક અશોક અને રઝિયાના ધર્મ અલગ હોવાથી બંનેનો સંબંધ બંને પરિવારોને અમાન્ય હતો. કાસમભાઈના પરિવારે ગળે ટૂંપો દઈ અશોકને મારી નાખ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. આમ લાલપુર જેવા નાનકડા ગામમાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. દેવભૂમિ દ્વારકાના સલાયાના ગાંધિયા કળા ટાપુએ એસઓજીની ટુકડી ત્રાટકી હતી. બાતમીના આધારે એસઓજીએ પેટ્રોલિંગ કર્યું હતું. અહીં સલાયાનો ઇરફાન જુસફ સંઘાર ડીઝલનું ગેરકાયદે વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1400 લીટર ડીઝલ કબજે કર્યું છે. ઉપરાંત ડીઝલ ખરીદનાર 4 માછીમારોને તેમની બોટો સાથે ઝડપ્યા છે. આમ કુલ 25 લાખની માલમત્તા કબજે કરવામાં આવી છે. ડીઝલનું વેચાણ કરનાર ઇરફાન મછુઓ લઈ નાસી જવામાં સફળ થયો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.